एंट्रेंस હવે છેલ્લે આપણે અત્યાર સુધી અમને બધાને ખ્યાલ છે તેમ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીએ છીએ બરાબર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સ્પેસિફાઇંગ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ લોકેશન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તેમજ પર્સન અને સાથે સાથે બીજા પણ કેટલાક વાક્ય રાખ્યો જે આગળ આપણે ચર્ચા કરી દીધી છે તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કન્ડિશન એટલે શરત બતાવે ઇફ અથવા અનલેસ વાળું વાક્ય ફરીથી ઇફ અથવા અનલેસ વાળું વાક્ય હોય ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ હોય બટ છે ધો ઓલ્ધો યેટ વગેરે ડિસ્ક્રાઇબિંગ રીઝન એન્ડ રિઝલ્ટ કારણ અને પરિણામ બીકોઝ સો ધેરફોર ચલો હવે જે આપણે શરૂઆતમાં લેંગ્વેજ ફંક્શનની વાત કરી બે અલગ અલગ લેક્ચર આપણે જોયા હવે આજથી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરશું કન્જક્શન કન્જક્શન એટલે કે સંયોજક હવે ધોરણ 9 માં આપણે કેટલાક સંયોજકો જોયા એન્ડ બટ સો ધેરફોર બીકોઝ બરાબર ધોલધો વગેરે તો આ જ બધા સંયોજક ફરી પાછા આપણે ધોરણ 10 માં અભ્યાસ કરવાનો છે હવે સંયોજકમાં આપણે ધોરણ 9 માં જે રીતે અલગ અલગ ત્રણ પ્રશ્નો પૂછાતા એમ ધોરણ 10 માં પણ ત્રણ અલગ અલગ ક્વેશ્ચન્સ હોય છે ક્વેશ્ચન્સ નંબર 47 અને 46 47 અને 48 ક્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આગળના જો સેક્શન બી અને સી માં કદાચ એકાદ ક્વેશ્ચન્સ વધારી દીધો હોય તો અહીંયા નંબર આમતેમ થઈ શકે એ લેંગ્વેજ ફંક્શનમાં પણ એવું થઈ શકે એટલે ખાસ યાદ રાખજો ત્રણ માર્ક્સનો વિભાગ પૂછાય છે જોઈન ધ સેન્ટેન્સ જોઈન એટલે જોડાણ સેન્ટેન્સ એટલે વાક્ય યુઝિંગ એટલે ઉપયોગ કરીને ધ એપ્રોપ્રાઇટ કન્જક્શન એપ્રોપ્રાઇટ એટલે શું થશે યોગ્ય કન્જક્શન એટલે સંયોજકનો મદદથી યોગ્ય સંયોજકની મદદથી વાક્ય જોડો ઇન ધ બ્રેકેટ કૌંસ ધોરણ 9 માં જે રીતે આપણે વાક્યનું સોલ્યુશન કર્યું હતું એ જ વાક્ય છે કોઈ અહીંયા નવો વિભાગ છે નહીં ખાસ તો તમારે સૌપ્રથમ આપેલા જે બે વાક્યો છે એ બંને વાક્યોનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કરવાનું ભાષાંતર કર્યા બાદ કૌંસમાં જે ત્રણ અલગ અલગ સંયોજક આપેલા હોય તેમાંથી કયું સંયોજક આવી શકે હવે એટલા તો તમે મેચ્યોર પાકળ પુખ્ત વયના થઈ ગયા છો કે તમને ભાષાંતર કરો એટલે ખ્યાલ આવી જાય કે આ જે સંયોજક છે એમાં એન્ડ આવે બટ આવે સો આવે બીકોઝ આવે ધેરફોર આવે કે પછી ઇફ અથવા અનલેસ ઇફ એટલે જો તો અને અનલેસ એટલે જો નહીં તો બરાબર ધો અલધો આ કોઈ પણ સંયોજક તમે વાક્યમાં મૂકો એટલે તમને ખ્યાલ આવી જાય કે વાક્ય બંધ બેસતું બને છે કે કેમ એટલે સંયોજકમાં વિદ્યાર્થી મિત્રો કોઈ બીજી નવી બાબત છે નહીં ધોરણ 9 માં જે આપણે વાક્યો કર્યા હતા એ જ વાક્ય છે પણ ક્યારેક એવું બની શકે કે લેવલ પ્રમાણે થોડાક શબ્દો છે નવા આવે વાક્ય પહેલા કરતા થોડું ટફ આવે બાકી તમે આગળ 11-12 જશો તેમાં પણ આ વિભાગ આવશે આવશે ને આવશે બીજું અહીંયા તો આ 46 47 48 માં તો આ વિભાગ આવે છે સાથે સાથે આપણે ક્વેશ્ચન્સ નંબર 49 49 આવે છે કરેક્ટ ધ અન્ડરલાઈન પાર્ટ જે આગળ પણ મેં તમને વાત કરી હતી કે ગ્રામેટિકલી કોઈ ને કોઈ મિસ્ટેકન હોય જેમ કે આર્ટિકલ એ કે એન આવતો હોય તો ધ આપેલો ડીડ આવતું હોય અને ત્યાં ડુ મૂકેલું હોય ડઝ આવતું હોય અને ડુ મૂકેલું હોય વિલ લખવાનું હોય અને ત્યાં ડીડ લખેલું હોય ભૂતકાળનું રૂપ આવતું હોય ઈડી વાળું અને વિલ પ્લસ મૂળ રૂપ લખેલું હોય એવી જ રીતે અહીંયા સંયોજક આવતું હોય બટ અને ત્યાં મૂકેલું હોય ઓર કે અધરવાઇઝ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જે અહીંયા ઓર અધરવાઇઝ છે દૂર કહીને બટ મૂકીએ એવી જ રીતે ધોરણ 9 માં તમને ખ્યાલ હોય તો આપણે હુ એટલે કે જે માણસ માટે વપરાય હું એટલે કે જેને હુઝ એટલે કે જેનું વિચ નિર્જીવ બાબત માટે વપરાય એ પણ સંયોજક અહીંયા કન્જક્શન તરીકેનો ઉપયોગ થશે એટલે એક તો વાક્ય જોડવા માટેનો ઉપયોગ થાય છે અને બીજું કરેક્ટ ધ અન્ડરલાઈન પાર્ટ્સ ચાલો તો શરૂઆત કરીએ જુદા જુદા ઉદાહરણથી છેલ્લે જ્યાં તમે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન લખ્યું છે ફરીથી સાંભળજો લેંગ્વેજ ફંક્શન લખ્યું છે ત્યારબાદ જ નવા પેજ ઉપરથી કન્જક્શન્સ એવી શરૂઆત કરી અને જેટલા પણ વાક્યો આપણે ચલાવી એ વાક્ય વ્યવસ્થિતપણે લખવાના છે સાથે એક્સ્ટ્રા વાક્યો આપીએ એક્સ્ટ્રા ડિટેલ આપીએ એ પણ તમારે એમાં લખી નાખવાની રહેશે ચાલો તો પહેલો વાક્ય છે પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ પ્લીઝ એટલે તમને ખ્યાલ છે જો લેંગ્વેજ ફંક્શન હોય તો મેકિંગ રિક્વેસ્ટ વિનંતી બતાવે છે
प्लीज होय वुड यू होय वुड यू हेल्प मी शू तुम मैंने मदद करशो कूड यू हेल्प मी शू तुम मैंने मदद करशो मे आई यूज योर पेन तो आ बधा वाक्यों विद्यार्थी मित्रों क्या आवशे मेकिंग रिक्वेस्ट तो प्लीज वॉटर द प्लांट वॉटर એટલે આમ થાય પાણી નાઉન તરીકે હોય બરાબર પ્લીઝ ગીવ મી વોટર તો એ મહેરબાની કરીને મને પાણી આપો તો એ નાઉન તરીકે પણ અહીંયા વોટર નો મતલબ પાણી પાવાનું છે પ્લાન્ટ્સ એટલે છોડ તો પ્લીઝ વોટર ધ પ્લાન્ટ મહેરબાની કરી અને છોડને પાણી આપો દે વિલ ડાય તો દે અહીંયા ડાય એટલે મૃત્યુ પામશે મતલબ કરમાઈ જશે તો ચાલો અહીંયા આપણે ભાષાંતર તો આપણે કર્યું કે પ્લીઝ વોટર ધ પ્લાન્ટ મહેરબાની કરીને છોડને પાણી આપો દે વિલ ડાય તે કરમાઈ જશે તો અહીંયા સો ધેટ એટલે કે જેથી જો તમને ખ્યાલ ન આવે તો હરેક સંયોજક છે એનું ભાષાંતર લખી લેજો સો ધેટ એટલે કે જેથી બીકોઝ તો તમને ખ્યાલ છે કારણ કે અને અધરવાઇઝ નહીંતર તો આ વાક્યમાં તમને ખ્યાલ આવે કે મહેરબાની કરી છોડને પાણી પાવ નહીંતર તે કરમાઈ જશે તો શું આવશે અધરવાઇઝ મેં તમને વાત કરી તે બંને વાક્ય છે એ બંને વાક્યનું ભાષાંતર વ્યવસ્થિત વિચારો અને ભાષાંતર વિચાર્યા બાદ કયા સંયોજકમાંથી ત્રણ સંયોજકમાંથી કયું સંયોજક આવી શકે વિચારો વાક્ય આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્લીઝ વોટર ધ પ્લાન્ટ મહેરબાની કરી છોડને પાણી પાવો નહીંતર અધરવાઇઝ They will die. तो पहले बात क्या रही हूँ? Please water the plants, otherwise they will die. मेहरबानी करके छोड़ने पानी पाओ, नहीं तो ते कर्माई जैसे। चलो यहाँ आप रे कहीं से मुझे प्ली दो otherwise, otherwise or अथवा or else परी दी क्या क्या से मुझे otherwise इतने नहीं तर or else इतने पर नहीं तर अने or इतने पर अथवा नहीं तर મોટે ભાગે આજ્ઞાત વાક્ય હોય ને ત્યારે આ નહીંતરનો વિકલ્પ થાય એ બાબત યાદ રાખજો આગળ પ્લીઝ ડિક્ટેટ સ્લોલી પ્લીઝ એટલે મહેરબાની કરીને ડિક્ટેટ એટલે બોલીને લખાવો સ્લોલી એટલે ધીમે ધીમે જો અહીંયા અંડરલાઈન હોય વિદ્યાર્થી મિત્રો કરેક્ટ અંડરલાઈનમાં સ્લો હોય તો તમને ખ્યાલ આવે સ્લોલી આવે બરાબર એ સુધારો કરવાનો છે પ્લીઝ ડિક્ટેટ સ્લોલી મહેરબાની કરીને ધીમે ધીમે લખાવો વી કેન રાઇટ કેરફુલી વી કેન રાઇટ એટલે અમે લખી શકીએ કેરફુલ એટલે કાળજી રાખો અને કેરફુલી એટલે કાળજીપૂર્વક તો અહીંયા પણ વાક્યને છેલ્લે આવે છે એલવાય વર્ડ રૂપ એડવર્બ તો મહેરબાની કરીને ધીમે ધીમે લખાવો કે જેથી અમે શાંતિથી લખી શકીએ યોગ્ય રીતે લખી શકીએ તો શું આવશે સો ધેર ધેરફોર અને બીકોઝ તો આવશે નહીં માની લો કે ક્યારેક આ બંને આપેલા હોય તો જ્યારે બંને વાક્યો માન્ય રાખવામાં આવે કઈ કે જે વાક્યને તમે ધેરફોરથી બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો એને તમે બીકોઝથી પણ બનાવી શકો તો ચાલો આપણે વાક્ય લખશું પ્લીઝ ડિક્ટેટ સ્લોલી મહેરબાની કરીને ધીમે ધીમે લખાવો સો ધેટ કે જેથી વી કેન ચલો તો અહીંયા આપણે બે અલગ અલગ વાક્ય છે તેની ચર્ચા કરી ચલો હવે આગળના વાક્ય જોઈએ આ એક વિભાગ પણ તમે જોયો તો નાઈધર નોર અને આઈધર ઓર એટલે બે માંથી કોઈ પણ એક ફરીથી આઈધર ઓર એટલે બે માંથી કોઈ પણ એક નાઈધર નોર એટલે બંને માંથી કોઈ પણ એક પણ નહીં ટૂંકમાં બંને વાક્ય નેગેટિવ અને વાક્ય જે હકાર વાક્ય હોય અને નકાર વાક્ય હોય એને તમે આઈધર ઓર માં બનાવી શકો પણ નકાર વાક્ય હોય તો એને તમે ફરજિયાતપણે નાઈધર નોર માં જ બનાવી શકો ચલો વાક્ય છે પૂજા વિલ નોટ કોંગ્રેચ્યુલેટ મી વિલ નોટ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપ્યા નહીં પૂજાએ પણ અભિનંદન આપ્યા નહીં
पूजा विल नॉट कम फॉर द पार्टी, पूजा पार्टी माने पण આવી નહીં। ટૂંકમાં આ વાક્યમાં વ્યક્તિના પૂજા સાથેના સંબંધો બગડી ગયા હોય એવું લાગે છે, બરાબર। ચલો તો અહીંયા નાઈધર નોર અથવા આઈધર ઓર, નાઈ નોટ છે એ દૂર કરીને આપણે નાઈધર નોર માં વાક્ય બનાવ્યું। સૌપ્રથમ લખશું પૂજા, ત્યારબાદ વિલ, વર્બ થી અહીંયા અલગ અલગ બાબત છે। વિલ નોટ કોંગ્રેચ્યુલેટ મી, વાક્ય લખશું પૂજા વિલ neither congratulate me, ત્યાર બાદ શું આવશે not, not come for the party। વાક્ય બન્યું પૂજા વિલ neither congratulate me nor come for the party, કે પૂજાએ મને અભિનંદન પણ ન આપ્યા અને પાર્ટી માટે પણ આવી નહીં। હવે વિલ હોય એમાં નોટ દૂર થાય તમને ખ્યાલ છે, વર્બ ઉપર કોઈ ફેરફાર થતો નથી, પરંતુ જો ડીડ હોય, ડીડ નોટ દૂર થાય તો વર્બ યાદ રાખજો ભૂતકાળનો રહેશે, ડુ નોટ હોય તો વર્બ યાદ રાખજો મૂળરૂપ, અને ડસ નોટ હોય તો વર્બ હોય તો એસ કે ઈએસ। ફરીથી વિલ નોટ દૂર થાય ત્યારે વર્બ એટલે કે ક્રિયાપદ ઉપર કોઈ ફેરફાર થતો નથી, પણ જો ડીડ નોટ હોય તો ભૂતકાળનું રૂપ, ડુ નોટ હોય તો મૂળ રૂપ, ડઝ નોટ હોય તો એસ કે ઈએસ વર્બ। હવે આ વાક્ય આપણે નાઈધર નોર માં તો બનાવ્યું, આઈધર ઓર માં બનાવવું હશે તો આ રીતે બનશે, કે કેતો નોટ આપણે રાખવું પડશે। તો વાક્ય એમ થશે પૂજા વિલ નોટ, પૂજા વિલ નોટ આઈધર કોંગ્રેચ્યુલેટ મી ઓર કમ ફોર ધ પાર્ટી, તમારે લખવાનું છે। ફરીથી વાક્ય પૂજા વિલ નોટ આઈધર congratulate me or come for the party। એટલે આ વાક્ય હતા either or neither nor, બીજા પણ વાક્ય જે આપણે જોઈશું। ચલો આગળ છે who whom whose, the boy is in my class, છોકરો મારા વર્ગમાં છે, he won the race, એ સ્પર્ધા જીત્યો। હવે હમણાં જ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ છીએ કે who whom કે whose હોય એટલે મોસ્ટલી વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય, એમાં પણ યાદ રાખજો લખી લેજો। જો પહેલું વાક્ય છે ધ બોય ઇઝ ઇન માય ક્લાસ, છોકરો મારા વર્ગમાં છે, તો પહેલા વાક્ય માટે બીજા વાક્યમાં કઈ વિભક્તિ છે કર્તા, ધોરણ 9 ગ્રામરની બુકમાં તમે જોશો તો બહુ વ્યવસ્થિત રીતે આપણે લખાવેલું છે। બીજા વાક્યમાં હી સી કે ધે, ફરીથી બીજા વાક્યમાં હી સી કે ધે આપેલું હોય તો વાક્ય શેનાથી જોડવાનું બુદ્ધિ ખ્યાલ ન આવે તો આ જ વાક્યની બાજુમાં લખી લેજો। ફરીથી પહેલા વાક્ય માટે બીજા વાક્યની અંદર હી સી કે ધે હોય તો વાક્ય કઈ બાબતથી જોડવાનું હુ, અને એ વાક્યને કહી શકાય ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન। જો બીજા વાક્યમાં હી ભાગ કે ધેમ હોય તો વાક્ય તમે જોઈન્ટ કરી શકો હુમ થી, અને જો વાક્યમાં હી હર કે ધેમ હોય તો વાક્ય તમે જોઈન્ટ કરો હુસ થી। આ ત્રણ બાબત યાદ રાખશો એટલે વાક્ય ખોટું નહીં પડે, અને નિર્જીવ બાબત હોય તો વિચ થી, ડિસ્ક્રાઇબિંગ થી। ચલો તો આ વાક્ય છે આપણે આ રીતે લખી શકીએ ધ બોય છોકરો, ત્યારબાદ શું આવશે હુ, પાછળ અહીંયા હી જે છે એ દૂર થશે, એની જગ્યાએ આવશે હુ, હુ વોન ધ રેસ, ત્યારબાદ અહીંયાથી લખો ઇઝ ઇન માય ક્લાસ। વાક્ય બન્યું ધ બોય હુ વોન ધ રેસ, છોકરો કે જે સ્પર્ધા જીત્યો ઇઝ ઇન માય ક્લાસ, એ મારા વર્ગમાં છે। ફરીથી વાક્ય ધ બોય હુ વોન ધ રેસ ઇઝ ઇન માય ક્લાસ, છોકરો કે જે સ્પર્ધા જીત્યો ઇઝ ઇન માય ક્લાસ। લેંગ્વેજ ફંક્શનમાં પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરી શકો, ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરે છે। હી ભાગ કે ધેમ હોય તો વાક્ય કઈ બાબતથી જોડી શકો હુમ થી, ઇઝ હર કે ધેર હોય તો વાક્ય શેથી જોડી શકો હુસ થી। ચલો હવે નેક્સ્ટ સેન્ટેન્સ, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સત્ય હકીકત જણાવો, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સત્ય હકીકત જણાવો અથવા સત્ય બાબત જણાવો, ટ્રુ એટલે સાચું, ટ્રુથ એટલે સત્ય યાદ રાખજો, ફરીથી ટ્રુ એટલે સાચું અને ટ્રુથ એટલે સત્ય, ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ,
प्रिंसिपल तुमने सजा करशे तो ये वाक्य तुमने ख्याल आवे सेने जोड़ी शकाय अदरवाइज बट એટલે વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ તો થતો નથી બીકોઝ કારણ પરિણામ પણ નથી વાક્ય બનશે પ્લીઝ ટેલ ધ ટ્રુથ મહેરબાની કરીને સત્ય વાત જણાવો અધરવાઇઝ નહીં તો ધ પ્રિન્સિપાલ એટલે આચાર્ય ધ પ્રિન્સિપાલ will punish you. કમ્પ્લીટ વાક્ય થયું પ્લીઝ ટેલ ધ ટ્રુથ મહેરબાની કરીને સાચું બોલો અધરવાઇઝ ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ નહીતર પ્રિન્સિપાલ છે એ તમને સજા કરશે ચૌદા પાંચ વાક્યો છે તેનો આપણે અલગ અલગ અભ્યાસ કર્યો કે જેના કૌંસમાં અલગ અલગ કોઈ ને કોઈ કન્જંક્શન એટલે કે સંયોજક આપેલા હતા અને તેની મદદથી આપણે વાક્ય જોઈન્ટ કર્યું વિરોધાભાસ જો કે છતાં ઓલ્ધો હોય ઇવન ઇફ હોય ઇવન ધો હોય અથવા બટ બટ વાક્યમાં ક્યાં આવશે વચ્ચે બટ અને યેટ ચલો તો આ વાક્ય આપણે બનાવશું ધો થી વાક્ય આ રીતે બનશે ધો જો ધો એટલે જો કે છતાં ધો રામુ ઇઝ પુઅર જો કે રામુ ગરીબ છે તેમ છતાં ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે જો લેંગ્વેજ ફંક્શનમાં પસંદ કરવાનું હોય તો ખાસ ધ્યાન રાખજો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે કારણ કે ધો આવ્યું ધો એટલે જો કે છતાં તો ધો રામુ ઇઝ પુઅર જો કે રામુ ગરીબ છે તેમ છતાં પણ તે પ્રામાણિક છે અર્ધો થી બનાવવું હોય તો પણ વાક્ય મત થશે અર્ધો રામુ ઇઝ પુઅર ઇઝ ઓનેસ્ટ ઇવન ઇફ હોય તો ઇવન ઇફ રામુ ઇઝ પુઅર ઇઝ ઓનેસ્ટ હવે જો બટ કે વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનશે રામુ ઇઝ પુઅર બટ ઇઝ ઓનેસ્ટ ફરીથી રામુ ઇઝ પુઅર બટ ઇઝ ઓનેસ્ટ અને જો યેટ થી બનાવવું હોય તો રામુ ઇઝ પુઅર અલ્પવિરામ યેટ હી ઇઝ ઓનેસ્ટ એટલે યેટ એટલે જો કે છતાં છતાં પણ ચલો તો આ વાક્ય થયું ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ આગળ ગો ટુ ધ માર્કેટ માર્કેટમાં જાઓ ગેટ મી સમ વેજીટેબલ મારા માટે થોડાક શાકભાજી લાવો સો દે કે જેથી માર્કેટમાં જાઓ કે જેથી થોડાક શાકભાજી લાવો એ વાક્ય બરાબર બંધ બેસતું નથી માર્કેટમાં જાઓ નહીતર મારા માટે થોડાક શાકભાજી લાવો ઓર એલ્સ એ પણ બરાબર બંધ બેસતું નથી તો બાકી રહ્યું એન્ડ ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ માર્કેટમાં જાઓ અને મારા માટે થોડાક શાકભાજી લાવો તો એક ક્રિયા પછી બીજી ક્રિયા થતી હોય ત્યારે યાદ રાખજો શું આવશે એન્ડ ફરીથી એક ક્રિયા પૂર્ણ થઈ જાય એના પછી બીજી ક્રિયા હોય તો એન્ડ તો વાક્ય બનાવશું આપણે ગો ટુ ધ માર્કેટ માર્કેટમાં જાઓ એન્ડ ગેટ મી એટલે મારા માટે લાવી આપો ગેટ મી સમ વેજીટેબલ્સ વાક્ય થયું ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ ચલો આગળ જય ઇઝ ટાયર્ડ જય થાકી ગયો ઇઝ વોકિંગ તે ચાલી રહ્યો છે તો વ્યક્તિ થાકી ગયો છે તેમ છતાં પણ ચાલી રહ્યો છે તમને સમજાય જાય વાક્યની અંદર કોનો ઉપયોગ થયો છે વિરોધાભાસ તો વિરોધાભાસ વાળો અહીંયા કન્જંક્શન છે યેટ તો વાક્ય આ રીતે બનશે જય ઇઝ ટાયર્ડ યેટ તેમ છતાં પણ હી ઇઝ વોકિંગ એ ચાલી રહ્યું છે સો ધેટ કે જેથી પણ નહીં આવે એન તો આવશે નહીં ચલો વાક્યમાં જો ધોનો ઉપયોગ કરવો હોય તો વાક્ય તમે કઈ રીતે બનાવી શકો ધો જય ઇઝ ટાયર્ડ
હરિકોઈ રામ ઇઝ વોકિંગ બટ થી બનાવવું હોય તો જય ઇઝ ટાયર્ડ બટ ઇઝ વોકિંગ કે જય થાકી ગયો છે પરંતુ તે ચાલી રહ્યો છે અને જો લેંગ્વેજ ફંક્શન હોય તો અહીંયા તમે પસંદ કરી શકો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ ચાલો હવે લગભગ તમને આ કોન્ટ્રાસ્ટ વાળો વિભાગ ખ્યાલ આવી ગયો હશે અને ઇફ અનલેસ હોય તો યાદ રાખજો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન બીજા બે વાક્ય જોઈએ માય ડ્યુટી ઇઝ ઓવર મારી ફરજ પૂર્ણ થઈ ગઈ આઈ થિંક સો હું આમ વિચારું છું તો યાદ રાખો આઈ થિંક સો આઈ બિલીવ સો ડુ યુ નો ઇટ બરાબર આવા કોઈ પણ શબ્દ છેલ્લે સો કે ઇટ હોય ત્યારે વાક્ય જોડી શકાય ધેટ થી કે હું વિચારું છું કે મારી ફરજ હવે પૂર્ણ થઈ ગઈ તો વાક્ય આપણે આ રીતે બનાવશું આઈ થિંક ધેટ હું વિચારું છું I think that my duty is over. પરિધિ વાક્ય I think that હું વિચારું છું કે my duty is over. મારી ફરજ પૂર્ણ થઈ ગઈ. પરિધિ I think so. I believe so. Do you know it? He knew it. આવા કોઈ પણ શબ્દ ની it અથવા so આવા કોઈ પણ શબ્દ હોય ત્યારે સો તમારે દૂર કરી અને વાક્ય કયા સંયોજક થી જોડવાનું રહેશે ધેટ તો વાક્ય બન્યું આઈ થિંક ધેટ માય ડ્યુટી ઇઝ ઓર ચલો ફરી એક વખત વાક્ય આવ્યો આઈધર ઓર કે નેધર ઓર સિંગ લાઉડલી મોટેથી બોલો અને ગાવ ગાવાની ક્રિયા છે કીધું કે જોરથી ગાવ લીવ ધ સ્ટેજ સ્ટેજ છોડી દો તો બંને વાક્ય આજના જ છે અને બે માંથી કોઈ પણ એક કાં તો મોટેથી ગાવ અથવા તો સ્ટેજ છોડી દો તો શું આવશે આઈધર ઓર તો સૌ પ્રથમ આપણે લખશું આઈધર આઈધર સિંગ લાઉડલી મોટેથી બોલો ઓર લીવ ધ સ્ટેજ અથવા તો સ્ટેજ છોડી દો ફરીથી વાક્ય આઈધર સિંગ લાઉડલી ઓર લીવ ધ સ્ટેજ કે કાં તો મોટેથી ગાવ અથવા તો સ્ટેજ છોડી દો ચલો આ વાક્ય બનાવ્યું આપણે આઈધર ઓર ચલો હજી એક પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય જોઈ લઈએ વૈજ્ઞાનિક હી હેઝ ધ વોચ એની પાસે વોચ છે ઇટ વોઝ મેડ ઇન યુએસ કૌંસમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે હુ વુમ અને વિચ ફરીથી વાક્ય હી હેઝ ધ વોચ એની પાસે ઘડિયાળ છે ઇટ વોઝ મેડ ઇન યુએસએ તે અમેરિકામાં બનેલી છે તો અહીંયા હી હેઝ ધ વોચ તેની પાસે ઘડિયાળ છે તો નીચી બાબત આવી અને તમને તરત જ ખ્યાલ આવી જાય કે વાક્ય છે એને જોડવાનું વિચ ફરીથી યાદ રાખજો ઇટ હોય હિટ ત્યારે વાક્ય જોડવાનું વિચ થી અને લેંગ્વેજ ફંક્શનમાં અહીંયા કહી શકાય ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન છે ચલો વાક્ય આપણે બનાવશું હી હેઝ ધ વોચ એની પાસે ઘડિયાળ છે ઇટ યુઝ થશે અને વાક્ય આપણે જોઈન કરશું વિચ થી વિચ વોઝ મેડ ઇન યુએસએ કે જે અમેરિકામાં બનેલી હતી વિચ વોઝ મેડ વોઝ મેડ એટલે બીજા વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે છે આ વાક્ય પેસિવ છે હવે અહીંયા તમે બાય ધ પીપલ કે બાય હિમ એવું ન લખેલું હોય તો પણ ચાલે અહીંયા અમેરિકામાં બનેલી છે એટલે એમાં બાય પ્લસ કર્તાનો લોપ રહેલો છે ફરીથી યાદ રાખજો તો વાક્ય હી હેઝ ધ વોચ વિચ વોઝ મેડ ઇન યુએસએ તેની પાસે એ ઘડિયાળ છે કે જે અમેરિકામાં બનેલી છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે જે 11 અલગ અલગ વાક્ય છે એની આપણે ચર્ચા કરી એ વાક્ય તમારે વ્યવસ્થિતપણે બુકમાં એકવાર લખી લેવાના અને એક્સ્ટ્રા જે વાક્ય આપીએ છીએ એ તમારે બનાવવાના રહેશે અને બીજી એક બાબત તમને જણાવી દઈએ સપ્લિમેન્ટરીમાં યુનિટ 2 માં પેરેગ્રાફ નંબર 1 છે એ તમારે તૈયાર કરવાનો રહેશે ફરીથી સપ્લિમેન્ટરી 2 માં પેરેગ્રાફ 1 જો પહેલો પેરેગ્રાફ તૈયાર થઈ જાય સમય તમારી પાસે હોય તો
तो बीजो तीजो यूनिट टू है ये कम्प्लीट धीमे धीमे करजो, खास याद रखजो।